એસિડ અટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ મહેન્દ્રભાઈ પ્રજાપતિનો હિંમત અને જુસ્સા ભર્યો ચહેરો સામે આવ્યો છે. આજથી પોણા 6 વર્ષ પૂર્વે એક તરફી આકર્ષણમાં એક યુવકે કોલેજની બહાર એસિડ ફેંકી તેનો ચહેરો બગાડી નાખ્યો હતો. દીકરીની આવી હાલત જોઈ એક તબક્કે પરિવાર સાવ હતાશ થઈ ગયો હતો, પરંતુ કાજલની હિંમત હવે રંગ લાવી રહી છે. અત્યાર સુધી ચહેરા અને આંખની નાની મોટી 27 જેટલી સર્જરીઓ થઈ ચૂકી છે. 6 મહિના પહેલા ઓપરેશન બાદ તેની ડાબી આંખ થોડી ખુલવા લાગી છે, જેને લઈને તે હવે વાંચી લખી શકે છે. ભણવાની ઈચ્છા શક્તિને લઈ નાગલપુર કોલેજમાં કોમર્સમાં ફરી પ્રવેશ અભ્યાસ શરૂ કર્યો છે. કાજલે જણાવ્યું હતું કે મારી ઈચ્છા ભણી ગણીને પોલીસ ઓફિસર બનવાની હતી, પરંતુ આ સ્થિતિમાં હવે પોલીસ તો નહીં બની શકું, પરંતુ મારા જેવી બીજી છોકરીઓનું રક્ષણ કરી શકું તેવા અધિકાર બનવાની છે. કાજલ મહેસાણાને અડીને આવેલા રામોસણા ગામમાં રહે છે. પિતા રિક્ષા ચાલક છે અને માતા ઘરકામ બાદ મજૂરી કરી પરિવારને મદદરૂપ બને છે. દીકરીની સારવાર પાછળ અત્યાર સુધીમાં રૂપિયા 15-17 લાખનો ખર્ચ થઈ ચૂક્યો હોય. પરિવાર આર્થિક રીતે ઘસાઈ ચૂક્યો છે.